દાદરાનગર હવેલીની લોકસભાની પેટાચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે વહેલી સવારથી મતદાન મથક પર લાંબી લાઈનો જોવા મળી રહી છે સવારે સાત વાગે શરૂ થયેલું મતદાન સાંજે સાત વાગ્યા સુધી ચાલશે અંદાજે બે લાખ અઠ્ઠાવન હજારથી કુલ મતદારો છે તેમાં એક લાખ છત્રીસ હજાર પુરુષ મતદારો અને એક લાખ બાવીસ હજાર મહિલા મતદારોનો સમાવેશ થાય છે મહત્વનું છે કે દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું થોડા સમય પહેલા નિધન થયું હતું તેમના નિધનથી આ સીટ ખાલી પડી છે ભાજપે મહેશ ગાવિતને ટિકિટ આપી છે જ્યારે શિવસેનાએ દિવંગત સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ટિકિટ આપી છે કોંગ્રેસ તરફથી મહેશકુમાર દોઢીને ઉમેદવાર બનાવાયા છે ખૂબ જ અનુભવ હતો અધરે એવું બોલું છું કે ઘરથી બહાર નીકળીને વોટ આપો તમે પણ આજ મેરા ફર્સ્ટ વોટ હે વોટિંગ કરકે બહુત અચ્છા લાગ રહે ભલે યહા પે બહુત સંખ્યા મે આકે લોગ વોટ કર રહે ફિર ભી ઘર સે બહાર નીકળો ઓર વોટ કરો ય અપના હક હે સંગપ્રદેશ થી પેટાચુટની ની અંદર આજે ભેલી સવાર થી જ મતદાન શરૂ થઈ ગયું છે સવારે 7 થી સાંજ 7 સુધી ચાલનાર આ મતદાન ની અંદર ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તાર વિસ્તારના લોકો વહેલી સવારથી ખૂબ જ મોટી સંખ્યામાં પોતાનું મતદાન માટે ઉમટી પડ્યા છે આપણે જોયું છે કે આ બહેનોની જે લાઈન જે દેખાય છે આપણે એ વહેલી સવારથી જ એ લોકો લાઈનમાં ઊભા છે અને ખાસ કરીને મહિલાઓની સંખ્યા આપણને વધારે જોવા મળી રહી છે જ્યાં સુધી આ પ્રદેશના મતદાતાઓની વાત કરીએ તો બે લાખ અઠ્ઠાવન હજાર મતદાતાઓ એમના મતાધિકારનો પ્રયોગ કરશે અહીં મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ઉમેદવાર વચ્ચે છે અત્યારના આ એક કલાકનું નું વોટિંગ થઈ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો પોતાના મતનો ઉપયોગ કરવા માટે નીકળી રહ્યા છે વિરેન્દ્ર સોલંકી